ન્યાય આપવાની માંગ સાથે નાયક સમાજના આગેવાનો સાથે મૃતક યુવતીના પરિવારજનોએ અધિક કલેક્ટરને આવેદન આપ્યું. તો ગત દિવસોમાં બોડેલી કેનાલમાં યુવતી પડી ગઈ હોવાના સમાચારે પંથકમાં ભારે ચકચાર જગાવી હતી. બોડેલી તાલુકાના તાંદલજા ગામના પ્રેમી પંખેડા કેનાલના કિનારે બેઠા હતા અને યુવતી કેનાલના ધસમસતા પાણીમાં પડી ગઈ હોવાની ફરિયાદ પ્રેમી વિશાલભાઈએ બોડેલી મથકે નોંધાવી હતી, પરંતુ મૃતક યુવતીના પરિવારજનોએ આજે જિલ્લા સેવા સદનમાં આવી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી હકીકત જણાવી રજૂઆત કરી હતી. મૃતક યુવતીના પરિવારજનોએ આવેદન પત્રમાં જણાવ્યું હતું કે મૃતક યુવતી અસ્મિતા છેલ્લા 4 વર્ષથી બાંગાપુરાના રહીશ વિશાલ બારિયાએ લગ્નની લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવી હતી. હું આદિવાસી કાર્યકર્તા છું અને બોડેલી પાસે એક તાંદલજા છે ત્યાં એક આદિવાસીની છોકરીને એવી ઘટના બની હતી કે 4 વર્ષથી એનો છોકરો પ્રેમી એની સાથે પ્રેમ કરતો હતો અને એવું કહેતો હતો કે હું તારી સાથે લગ્ન કરીશ. પછી એને શું થયું કે મારા નાતવાળા મને નહીં એક્સેપ્ટ કરે એમ કરીને, તું નાયકણ છે અને હું બારીઓ છું તારે મારે નહીં બને એમ કરીને માંડવી કચ્છ પાસે મજૂરી કરવા ગયેલી હતી ત્યારે એને બોલાવી લીધી. અને પછી એ બે જણ વાતે શું વાત થઈ એને ધક્કો માર્યો કે મારી એવી કંઈ ખબર નથી પડી, પણ એને દોરડાથી એના સગાઓએ બહાર કાઢી લીધા. તો પછી અમને એવો વહેમ જાય છે કે ઈરાદાપૂર્વક એ છોકરીને ઠેલીને મારી દીધેશે. ત્યારે એની લાશ મળી ત્યારે પોસ્ટમોર્ટમ થઈને ત્યાં આગળ લઈ આવ્યા અમે બોડેલી પોલીસ સ્ટેશને. ત્યારે અમે એમને એવું કહ્યું કે અમારી FIR ફાડો. ત્યારે ત્યાં પોલીસે અમને એવું કહ્યું કે અહીંયા FIR ફાડવામાં નહીં આવે જ્યાં સુધી PM રિપોર્ટ નહીં મળે ત્યાં સુધી. તો અમને સંતોષકારક જવાબ નહીં મળતા અમે આજે છોટાઉદેપુર કલેક્ટર સાહેબને અને SP સાહેબને આવેદન પત્ર આપવા માટે અમે અહીંયા આવ્યા છીએ. મારું નામ કૃષ્ણા, હું ચાંદલજાથી બોલું છું અને મારી છોકરીને હું માંડવીથી બેસાડી હતી 6 વાગે ગોળવાળી બસમાં, કંઈ ડેપોમાં ઉતરી નથી. ને કોઈ છોકરો હતો ખબર નહીં, વિશાલ કરીને નામ છે, એ મારી છોકરીને લઈ ગયો હતો. મારો દીકરો ત્યાં ગયો હતો, ત્યાં નથી. પછી એના એ વિશાલના પપ્પાને પૂછ્યું કે તમારો છોકરો કઈ છે, તો કે તમારી છોકરી ભેરો છે. મેં એની મમ્મીનો પૂછ્યું તો કે મારો છોકરો કે તમારી છોકરી ફેરો છે એમ. તો મેં કીધું આવે તો કદાચ મને ફોન કરજો, તો મને ફોન નથી કર્યો. પછી એવું કીધું કે તમારી છોકરી કે કેનાલમાં પડી, કે બે જણ કે તે કે અમારા ગામના છોકરા કે 3 જણ કે એને દોડું નાખીને કાઢ લીધું કે તમારી છોકરી તનાઈ ગઈ કે એવું કહેતા હતા. હા ને એમ કહેતા કે તું નાયકા શું કરી લેવાના, કે મેં બારિયાનો દીકરો છે કે એવું બોલતો હતો. આજે તમે ક્યાં આવ્યા છો? મારું નામ છે દિનેશ નાયક. હવે હું છોટાઉદેપુર જિલ્લાનો સામાજિક કાર્યકર હતો નાયક સમાજમાં. એટલું અમને મન દુઃખ થયું છે આજે ચાંદલજાની ઘટના બની છે. અસ્મિતા નાયક એ છોકરીને 4 વર્ષથી પ્રેમ જાળમાં ફસાવી છે. બાંગાપુરાના છોકરા છે, બારિયા વિશાલભાઈ કરીને નામ છે, ભરતભાઈ વિશાલભાઈ બાંગાપુરા ગામના બારિયા સમાજના છે. એ લોકો 4 વર્ષથી છોકરીને બળાત્કાર કર્યો કે તોય ચાલે. આજે એ છોકરી મજૂરી કરવા માટે કચ્છમાં જઈ હતી અને પોતાની મમ્મીને ફોન કર્યો કે તું અહીંયા ઘરે આવતી રહે ને, આપણે ફરવા જવાનું છે, આ કરવાનું છે, પ્રેમ લગ્ન કરવાનું છે. આવી રીતના એ દીકરીને બસમાં બેહાડી અને બસમાંથી ડાયરેક્ટ એ લોકો લઈ ગયા અને કેનાલમાં નાખી દીધી. એક જાતનો એક ટાર્ગેટ જ છે ખરેખર. તમે છોકરીને બોલાવી કેનાલમાં તમે બે જણ પડ્યા હોય તો તમારો જે માણસ છે ઘરનો, તમારો ફાધરે ફોન કર્યો કે અમારા છોકરાને બચાવી લીધો અને છોકરીને, તો તમારો છોકરો જે કેનાલમાં પડ્યો, દોયડું કઈથી તમે લાવ્યા? તમારા છોકરાને બચાવવા માટે દોયડું મળ્યું અને છોકરીને બચાવવા માટે નહીં મળ્યું. ખરેખર આ તો ઊંચ નીચનો ભેદભાવ રાખીને આ છોકરીને અંદર નાખેલી છે. કારણ કે છોકરી નાયક સમાજમાંથી હતી અને પેલા ભાઈએ બારિયા સમાજમાંથી હતી, એટલે કાયદેસર તો ફરિયાદ દાખલ થવી જોઈએ. FIR પણ એવું છે કે જે છોકરો છે એને FIR લીધી છે એના પપ્પાની અને છોકરીની FIR નથી લીધી, તો ગુનેગાર કોણ છે એમાં? અમે કલેક્ટરને આવેદન પત્ર આપવા આવ્યા છે કે અમારા નાયક આદિવાસીને કૃત્ય થતું હોય, અવારનવાર સમાજવાદી ચાલતી હોય, એટલે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અને એને ઉપર એક્રોસિટી પણ દાખલ થવી જોઈએ અને કાયદેસર પગલા લઈને અટેક પણ કરવા જોઈએ. બોડેલી પોલીસ સ્ટેશનમાં અમારા જે કાર્યકર્તા નિર્મલાબેન ગયા હતા એમની જોડે છે અંદર લખેલું, ખાલી કોરા કાગળમાં એ લોકો એવું લખેલું છે કે જે તે ટાઈમે PM રિપોર્ટ આવે ત્યારે અમે તમારો કેસ લીધો. PM રિપોર્ટ નહીં, આટલી છોકરી મરી છે તો ગુનો તો દાખલ કરવો જોઈએ કે નહીં, એવી અમારી માંગ છે.